તળાજા મહુવા લવા પટેલ સમાજ દ્વારા આયોજિત બત્રીસમા સમૂહ લગ્ન નિમિત્તે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ અને સુરત મહાનગરપાલિકાના મેયર આદરણીય દક્ષેશભાઈ તળાજા મહુવા લવવા પટેલ સમાજ સંસ્થાના અધ્યક્ષ અમારા મિત્ર આદરણીય સીએમભાઈ આદરણીય મોહનભાઈ આદરણીય બાબુભાઈ આદરણીય વાલજીભાઈ મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને બહેનો આજે તળાજા મૌવા પટેલ સમાજનું બત્રીસમો સમૂહ લગ્ન છે એક મહિના પહેલા સીએમભાઈનો મને કોલ આવ્યો હતો કે તમે સમૂહ લગ્નમાં આવશો મેં એવું કહ્યું કે હું ધારાસભ્ય થયો એ ત્યારથી લઈને અત્યાર સુધીના મારા પચીસ વર્ષના જાહેર જીવનની અંદર કેટલાય સમૂહ લગ્નની અંદર જવાનું થયું સમૂહ લગ્નમાં જઈએ એટલે મંચ ઉપર આગેવાનો બેઠા હોય સામે સૌ લગ્નમાં વ્યસ્ત હોય ઘણા ગાંઠા લોકો વચ્ચે બેઠા હોય સાંભળવા માટે એટલે લગભગ મહેમાન તરીકે દિલ્હીથી હું ત્યાં એટલો ધક્કો ખાઈશ પણ એનો બહુ મતલબ નહીં રહે ત્યારે એમણે મને કહ્યું હતું કે એવું અમારા તાલુકામાં નહીં થાય અમારો તાલુકો બત્રીસ વર્ષથી સમૂહ લગ્ન કરે છે શિસ્ત સાથે સમૂહ લગ્ન કરે છે એટલા માટે તમે ચોક્કસ આવજો મારે આજે તમને અભિનંદન પાઠવા છે કે કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી આટલી વિશાળ સંખ્યાની અંદર આપસો મંચ સામે બેસીને આગેવાનોને સાંભળવા માટે તત્પર છો દોસ્તો અને આજ હોવું જોઈએ કારણ કે આ બધા જ એવા પ્રસંગો છે આજે એકસો પંદર નવ દંપતીઓ પ્રભુતાના પગલા માંડશે સમૂહ લગ્નના માધ્યમથી ઊંચ નીચ આર્થિક રીતે કોઈ વધારે સદ્ધર હશે કોઈ ઓછું સદ્ધર હશે હોઈ શકે પરંતુ એક સાથે સમાજની વચ્ચે લગ્ન ગ્રંથિથી જોડાવવું એ ઉત્તમ છે એક પ્રસંગ છે આ પ્રસંગ એક બીજો ફાયદો કરાવતો હોય છે દોસ્તો એ ફાયદો છે આ પ્રસંગના માધ્યમથી તમે ને અમે બધા લોકો ભેગા થયા છે સામાજિક પ્રસંગોનો આ જ એક ફાયદો હોય છે કે મંચ પર સામાજિક આગેવાનો હોય સમાજ સાથે બેઠો હોય આ પ્રસંગના માધ્યમથી સમાજની વર્તમાન સ્થિતિની ચર્ચાઓ થાય સમાજની કોઈ ખામીઓ હોય તો એના માટેની વાતચીત થાય સમાજ અત્યારે ક્યાં છે સમાજે ભવિષ્યની અંદર ક્યાં જવું જોઈએ સીએમભાઈ એમના ભાષણ ની અંદર કહેતા હતા કે બત્રીસ વર્ષ પહેલા આપણા વડવાઓએ સમૂહ લગ્ન ની શરૂઆત કરી હતી એ વખતે કદાચ એ વધતું ઓછું ભણ્યા હશે કદાચ ઓછું ભણ્યા હશે પરંતુ ગણેલા વધારે હતા એમનું ગણતર હતું ને એટલા માટે એમણે આ શુભ કાર્યનો પ્રારંભ કર્યો હતો એનું ગણતર હતું એટલા માટે એમને આંબો રોપ્યો હતો પરંતુ એ બત્રીસ વર્ષનો આંબો આજે આટલા વિશાળ કાર્યક્રમના માધ્યમથી ફળ આપી રહ્યો છે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અહીંયા કહેતા હતા કે એવા કેટલાય યુવાનો માટેના કાર્યક્રમો ચાલુ કરવા છે પરંતુ આ વૃક્ષ બનેલું છે તો એના છાયડા નીચે આપણે આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ આ એક એવો પ્રસંગ છે જે પ્રસંગની અંદર સામાજિક ચર્ચાઓ થાય સમાજ આગળ વધે સમાજને આગળ વધવા માટે થઈને માત્ર આપણે શિક્ષણ શિક્ષણ કરીશું શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ શિક્ષણ કહ્યું આપણે આપણા બાળકને એક સ્કૂલમાં ભણવા મોકલી દીધો અને બાળક સારા ટકા લાવી દીધું એટલે શિક્ષણ કહીશું સારા ટકા લાવવા જીવનમાં જરૂરી છે પરંતુ બાળક બે જગ્યાએ શીખે છે સૌથી પહેલું શિક્ષણ એના કુટુંબની અંદર એના પરિવારમાં એના ઘરમાં થાય છે માતા પિતા બાળકો ઘરે કઈ રીતે રહે છે માતા પિતાની સીધી અસર એ બાળક ઉપર થાય છે આપણે જે રીતે ઘરમાં રહેશું જે રીતે પતિ પત્નીનો વ્યવહાર થશે એ વ્યવહારની સીધી અસર તમારા બાળક ઉપર થશે કદાચ લખતા વાંચતા બાળક શાળાએ જઈને શીખી શકે પરંતુ સમાજ ઘડતરનું સાચું શિક્ષણ એ દોસ્તો બાલ્યકાળથી પોતાના પરિવારમાં થતો હોય છે પોતાના પરિવારની અંદર બાળક ભણે તો આખો સમાજ ક્યાં ભણશે આપણે બધા લોકો સમાજ છીએ આવા કાર્યક્રમના માધ્યમથી આપણે ભેગા થઈએ આખા સમાજનું ઘડતર થાય ઘડતર કરવા માટે થઈને આપણી પાસે તો સરદાર સાહેબ જેવી વિરાસત છે દોસ્તો સામાન્ય રીતે કોઈ સંસ્થા હોય કોઈ વ્યક્તિ હોય કે કોઈ સમૂહ હોય એની વિરાસત એટલે કે એનો ભૂતકાળ એનો ઇતિહાસ એના માટે સૌથી વધારે પ્રેરણા સ્ત્રોત થતો હોય છે આજે મને ખુશી એ વાતની છે કે આપણી વિરાસત બહુ મજબૂત છે સામાજિક રીતે આપણે બહુ વિરાસતથી સમૃદ્ધ છીએ દોસ્તો આજથી સિત્તેર વર્ષ પહેલા આઝાદી પહેલા મંચ પર દાન કરી શકે એવા સમાજની અંદર દાતા નહોતા પરંતુ આ સમાજનો સંસ્કારી વારસો એવો હતો જે વારસો જે વારસાએ આપણા વડવાઓએ કરેલી મહેનત એમણે કરેલો પુરુષાર્થ એમને કરેલો પરોપકાર દોસ્તો આઝાદી પહેલા હતું શું આપણી પાસે આપણે કોઈના કણબી હતા આપણે મહેનત કરતા હતા પસીનો બહાવતા હતા દોસ્તો એ દિવસો હતા કોઈ મોટી ઉંમરના એસી નેવું વર્ષના વૃદ્ધ વ્યક્તિ હોય ને એને પૂછજો આપણે મહેનત કરી હોય અનાજ આપણે પકવ્યું હોય ઘરે આપણે અનાજ લાવ્યા હોય રાજના માણસ આવે આપણા ઘરે કડી મારી જાય આપણા બાળકને ખાવા માટે ધાન ન હોય આપણે પકવેલા અનાજ માટે થઈને આપણે ખપેડો તોડવો પડતો હતો ઝવેરચંદ મેઘાણીની કથાઓની અંદર આ લખાયેલું છે એ પરિસ્થિતિની અંદર આપણે વડવાયો કરેલા પુણ્યના પ્રતાપે સમય એવો આવ્યો મહેનત કરે એ કમાય મહેનતે આપણો સ્વભાવ હતો આપણે મહેનત કરી દેશ દેશાવરની અંદર સૌરાષ્ટ્રમાંથી સુરત આવ્યા સૌરાષ્ટ્રમાંથી વિદેશની અંદર ગયા સૌરાષ્ટ્રમાંથી દેશના વિવિધ ભાગોની અંદર ગયા આપણે કમાયા દોસ્તો પૈસા કમાયા થોડા ઘણા સમૃદ્ધ થયા સમૃદ્ધ થઈને મૂળ આપણો સ્વભાવ હતો ને મહેનત કરવાનો પરોપકારી વૃત્તિ હતી આપણે ગામડાઓની અંદર આપણા ગામમાં ખર્ચા કર્યા આપણે કોઈ દેવાલય દેવાલય બંધાવ્યા આપણે કોઈ શાળાના ઓરડા બંધાવ્યા આપણે પાણીના પરબ બંધાવ્યા આપણે ગૌશાળામાં દાન કર્યા આપણે છાત્રાલયો બંધાવ્યા દોસ્તો આપણે ગામના પાદરની અંદર રવેડા બંધાવ્યા આપણે જે કર્યું એમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજ પણ ચર્ચા કરતો થયો નેવું અને બે હજારના દસકાની અંદર અન્ય સમાજના મેળાવડા થતાં તેમાં ઉદાહરણ પટેલોનું અપાતું હતું કે પટેલો છાત્રાલયો બનાવી રહ્યા છે પટેલો સ્કૂલો બનાવી રહ્યા છે પટેલો સમુહલગ્ન કરી રહ્યા છે પટેલો સામાજિક પરિવર્તનો કરી રહ્યા છે પટેલો મૃત્યુ પછીના ભોજનોનો ત્યાગ કરી રહ્યા છે આમાંથી પ્રેરણા લઈને દોસ્તો અન્ય સમાજ પણ આગળ વધવા લાગ્યો એટલે કે આપણે મહાજન બન્યા એક સમય હતો મજૂરી તરીકે કામ કરવાનો મહેનત મજૂરી પુરુષાર્થના પરિણામે વર્ષની અંદર આપણે મહાજન બની ગયા મહાજન એટલે વેપારી મહાજન એટલે આગેવાન મહાજન એટલે આપણામાંથી કોઈ પ્રેરણા લે એવું દોસ્તો જયારે આપણે મહાજન બની જઈએ ને ત્યારે આપણામાં કેટલોક બદલાવ આવવો જોઈએ કોઈ સામાન્ય હું એક વખત તાલુકા પંચાયતની અંદર કામ કરતો હતો પછી હું ધારાસભ્ય થયો તો હું જયારે તાલુકા પંચાયતમાં કામ કરતો હતો ધારાસભ્ય તરીકે મારે એવો વ્યવહાર ના કરાય ધારાસભ્ય માંથી હું સાંસદ બન્યો તો સાંસદ તરીકે મારે સાંસદને છાજે એવો વ્યવહાર કરવો જોઈએ સાંસદમાંથી હું મંત્રી બન્યો તો જે વ્યવહાર હું સાંસદ તરીકે કરતો હતો એ વ્યવહાર હું મંત્રી તરીકે ના કરી શકું મારા વાણી વિવેક વર્તનની અંદર જેમ જેમ મારી હાઈટ વધે એમ બદલાવ આવવો જોઈએ જેમ આંબો કેરી આપે છે ને ત્યારે નમી જાય છે ફળ આપે ત્યારે નમે છે એવી રીતે જ્યારે આપણે મહાજનના રૂપની અંદર સમાજ આપણને આસ્થાથી જોવા લાગ્યો ત્યારે આખા સમાજ તરીકે દોસ્તો આપણું દાયિત્વ બદલી જાય છે આપણો વ્યવહાર આપણી રીતિ નીતિ આપણી કાર્ય પદ્ધતિ આપણી જીવનશૈલી જ્યારે બીજા લોકો પ્રેરણા આપણામાંથી લેતા હોય ત્યારે આપણામાં બદલ થવો એ બહુ આવશ્યક છે દોસ્તો હું પાલિતાણાથી આવું છું પાલિતાણા જૈનોનું શાશ્વત તીર્થ છે વાંચવા લખવામાં મારી થોડી વધારે રુચિ છે મેં પાલિતાણનું જૈનોનો સત્તરસો વર્ષનો ઇતિહાસ વાંચ્યો છે આ સત્તરસો વર્ષના ઇતિહાસની અંદર જૈનો કાયમ માટે મહાજન છે કાયમ માટે એટલે કે સત્તરસો વર્ષમાં ક્યારેક જગડુશાના નામે ક્યારેક ભામાશામાં ભામાશાના નામે ક્યારેક વસ્તુપાલ તેજપાલના નામે એ મહાજનો રહ્યા છે એ સમૃદ્ધ રહ્યા છે એ જ્યારે મહાજનપણું એનું એટલા વર્ષો સુધી ટક્યું છે આપણે આજકાલ પાંચ પચીસ વર્ષથી મહાજન થયા છે આપણે આપણું મહાજનપણું ટકાવવું હોય તો પ્રેરણા કોનામાંથી લેશું આવા જ એક મંચ ઉપરના કાર્યક્રમની અંદર એ નેતાનું નામ હું નહીં બોલું પરંતુ એમની સાથે આવો એક કાર્યક્રમની અંદર જવાનું થયું એટલે નેતાજી ઊભા થયા એમણે ભાષણ કર્યું એમણે કહ્યું કે કોઈ આંગળી સીંધે તો આંગળી કાપી નાખો આવું કરીને આવો હું બેઠો છું એવું કરીને સામે તાળીઓ પડતી હતી જુસ્સાદાર ભાષણ થતું હતું એમનું ભાષણ પૂરું થયું એટલે મારી જ મારો વારો આવ્યો એટલે મેં કહ્યું કે ભાઈ કોકની આંગળી કાપી નાખીએ તો ત્રણસો સાત થાય અને કોઈનું મર્ડર કરી નાખીએ તો ત્રણસો બે થાય એમાં હું અહીંથી ગમે એવડું ભાષણ કરું પણ એમ જેલમાં જ જવું પડે પછી મેં એને આગળ જતાં કહ્યું કે ઝવેરચંદ મેઘાણીની પાંચસો કથાની અંદર પટેલો ત્રણસો બે કર્યું હોય એવા કોઈ ઉદાહરણ નથી પરંતુ એવા અસંખ્ય ઉદાહરણ છે જેમાં પટેલનું ખોડું મોટું હોય કોઈ વટે માર્ગો નીકળ્યા હોય તો એને ત્યાં ભોજન કરીને જાય એવી એમની કાયમ માટેનો સાદ હોય કેટલાકની જાનુ પાછી વાળીને પોતાને ત્યાં ભોજન કરાવ્યા હોય અરે કેટલાય રાજા રજવાડાના પોતાની મહેનત થી રાજા રજવાડા ને મદદ કરી હોય આવા દાખલા છે પરંતુ ત્રણસો બે ના દાખલા આપણા નામે નથી દોસ્તો આપણે મહાજન થયા છીએ મહાજન પણ પાલીતાણાના મહાજનો નું ઉદાહરણ આપીને કહ્યું કે સત્તરસો વર્ષના ઇતિહાસ ની અંદર જયનો કાયમ માટે મહાજન છે મારો સમાજ પચીસ ત્રીસ વર્ષથી મહાજન થયો છે હું ઈચ્છું કે સદીઓ સુધી વર્ષો સુધી આ સમાજ મહાજન રહે પરંતુ વર્ષો સુધી મહાજન વેપારી આગેવાન રહેવા માટે થઈને આપણે પ્રેરણા ક્યાંથી લેશું આપણે પ્રેરણા લેવી હોય તો જૈનોમાંથી લેશું દોસ્તો એટલા વર્ષો પછી એનું મહાજન પણ ટકવાના કારણો છે તમે જોજો એનું વાણી એનો વિવેક એનો આચાર એનો વિહાર એનો આહાર આટલા વર્ષ પછી બદલ્યા નથી દોસ્તો આ પચીસ વર્ષની અંદર આપણા વિહારની અંદર કેટલો બદલ થયો છે આ મંચ ઉપરથી હું કહેવા માંગુ છું કે આપણા આહારમાં કેટલો બદલ થયો છે દોસ્તો દુઃખ ત્યારે થાય છે કે કણબીના દીકરા તરીકે કોઈક બાવડું પકડીને રાત્રે આપણને ઘરે મૂકવા આવે દોસ્તો આ સંસ્કાર આપણા નથી આ સંસ્કારથી સમાજ પ્રગતિ નહીં કરી શકે સમાજે પ્રગતિ કરવી હશે તો આપણી નવી પેઢીને આહાર વિચાર આહાર વ્યવહાર એ શીખવવા પડશે એ શીખવવાની કાર્યશાળા કઈ હોઈ શકે દોસ્તો ભાષણ કરવા બહુ સહેલા છે ભાષણ કરીને જતું રહેવું બહુ સહેલું છે પરંતુ ભાષણ કરનાર વ્યક્તિઓ યાને કે જે મંચ ઉપર લોકો અમે બેસીએ છીએ ને મહાત્મા ગાંધી કહેતા હતા કે મારું જીવન એ મારો સંદેશ છે સમાજને જયારે સંદેશ આપવાનો હોય ત્યારે વ્યવહારથી વિચારથી આહાર થી સંદેશ આપનાર વ્યક્તિઓ બદલવું પડશે દોસ્તો સંદેશ આપનાર વ્યક્તિ બદલશે એમાંથી પ્રેરણા લઈને સમાજ ઓટોમેટિક બદલાવની શરૂઆત કરશે અને એટલા માટે આ વાતો કરવાના માધ્યમો કોણ હોય શકે જય સરદાર જય સરદારને આપણે નારા બોલી શકીએ પરંતુ આ સરદારમાંથી પ્રેરણા લઈને આપણે પ્રગતિ કરીએ ને લાઈટ હાઉસ દરિયાના કાંઠા ઉપર લાઈટ હાઉસ બનાવેલા હોય છે લાઈટ હાઉસ એટલે દીવા હું ભારત સરકારમાં આરોગ્ય મંત્રી હતો એના પહેલા બંદરો વિભાગનો મંત્રી હતો આ લાઈટ હાઉસ કામ હોય છે સમુદ્રની અંદર કોઈ વાણ નીકળે તો એ વાણને દિશા આપે કે આ કિનારો છે ને અહીંયા બંદર છે એ દીવા દાંડીના આધાર ઉપર વાણ ચાલે એવી રીતે સરદાર સાહેબે સિંધેલા રસ્તા ઉપર સમાજ આગળ ચાલશે તો એ સમાજ પ્રગતિ કરશે આપણી પાસે લાઈટ હાઉસ સરદાર નામનું નું લાઈટ હાઉસ છે સરદાર નામની દીવાદાંડી છે એની મક્કમતા એની દઢતા એના સંસ્કાર સરદાર સાહેબને વિદેશ ભણવા જવું હતું એટલે વિઠ્ઠલભાઈ કે હું જઈ આવું સરદાર સાહેબ કે કાંઈ વાંધો નહીં ભાઈ હું બે વરસ પછી તમે ભણીને આવો પછી હું જઈશ એક ભાઈ માટે થઈને બીજો ભાઈ ત્યાગ કરે છે એ સરદાર સાહેબની કેટલીક વાતો આપણે લોકોએ સાંભળી છે કે ભાઈ જુનાગઢનો નવાબ સરદાર સાહેબે એમના પર આક્રમણ કર્યું જુનાગઢ ભારતની અંદર ભેળ્યું હૈદરાબાદનું નિજામ એ નિજામનું સરદાર સાહેબે ત્યાં આક્રમણ કર્યું અને ભારતની અંદર હૈદરાબાદને ભેડ્યું પરંતુ કેટલીક વાત એમની એટલી મહત્વની છે દોસ્તો વિશ્વાસ કેરેક્ટર ચારિત્ર તમારી એક વાત ઉપર ટકી રહેનાર એનું એક ઉદાહરણ છે દોસ્તો આપણા બાજુની અંદર રાધનપુર છે આપણા ગુજરાતનું જ આ રાધનપુર પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું છે આ રાધનપુરનો નવાબ હતો અને નવાબ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે નવાબે વિચાર કર્યો કે હું પાકિસ્તાનમાં જોડાઈ જાઉં એ પાકિસ્તાનમાં જોડાવાની વાત કરતા હતા ત્યારે એનું દીવાન એક વણિક હતો બહુ શાણો માણસ હતો એને ખબર પડી ગઈ કે આ નવાબ તો રાધનપુરનું વિલીનીકરણ પાકિસ્તાનમાં કરવા માગે છે અને એક અઠવાડિયાની અંદર કોઈ કાર્યવાહી નહીં થાય તો આ રાધનપુર પાકિસ્તાનમાં ભળી જશે એટલે ખાનગીની અંદર એ ખાનગીની અંદર એક તાર સરદાર સાહેબને દિલ્હી મોકલે છે એ તાર વાંચીને સરદાર સાહેબ અમદાવાદ આવે છે અમદાવાદ થી હેલિકોપ્ટર લઈ અને સરદાર સાહેબ રાધનપુર જાય છે રાધનપુર જાય અને ત્યાંના નવાબ સાથે બે કલાક વાતચીત કરે છે વાતચીત કરીને આમ સરદાર સાહેબ બહુ ઓછું બોલતા પરંતુ એની અવાજની અંદર તાકાત હતી વ્યક્તિત્વની અંદર મજબૂતાઈ હતી સરદાર સાહેબ નવાબની સાથે વાતચીત કરી અને પાછા હેલીપેડ જવા માટે નીકળે છે જ્યારે હેલીપેડ જવા માટે નીકળ્યા હોય હેલીપેડ પર એમને વળાવવા માટે એના દીવાન પણ જાય છે પરંતુ દીવાનના મનની અંદર ડર હોય છે કે સરદાર સાહેબ તો જતા રહેશે આ નવાબ હમણાં તપાસ કરશે પૂછપરછ કરશે કે રાધનપુરનું વિલીનીકરણ પાકિસ્તાનમાં કરવાનું છે એવું કીધું કોણે સરદારને અને જો ખબર પડી જશે તો દિવાનને તો ફાંસીય લટકાવી દેશે દિવાન ગભરાયેલા હતા સરદાર સાહેબ જવા માટે થઈને હેલીપેડ પહોંચી ગયા હતા પાછળ પાછળ દિવાન જઈ રહ્યા હતા અને જયારે સરદાર સાહેબ નો એક પગ હેલિકોપ્ટર ની અંદર હતો બીજો પગ ઉંચકી રહ્યા હતા અને બધા નમસ્કાર કરી રહ્યા હતા જયારે નમસ્કાર કર્યા ત્યારે એની નજાર રાધનપુરના દિવાન ઉપર જાય છે દિવાનનું મોઢું ઉતરી ગયેલું હોય છે દિવાન ડરી ગયેલા હોય છે સરદાર સાહેબ ને એવું થાય છે કે દિવાન ડરેલા છે એટલે એક પગ હેલિકોપ્ટર માંથી નીચે ઉતરે છે આંગળી થી કરે છે દિવાન એ ઈશારાને પારખી ને નજીક આવે છે ત્યારે સરદાર સાહેબ જબ્બો પહેરતા હતા એ ખાદીના જબ્બામાંથી કાગળ કાઢે છે અને કહે છે કે દિવાન સાહેબ ચિંતા કરવાની આવશ્યકતા નથી તમે મને તાર મોકલ્યો હતો ને આ તમારા તાર નું પરિણામ છે રાધનપુર ના વિલીનીકરણ ની અંદર નવાબે સહી કરી દીધી છે દોસ્તો આ મક્કમતા સરદાર સાહેબ ની હતી આ તાકાત સરદાર સાહેબ ની હતી એક વ્યક્તિ ચિંતા કરે રાષ્ટ્ર માટે રાજ્ય માટે અને સરદાર સાહેબ એના ઉતરી ગયેલા મોઢાને પારખી જાય પારખીને એનો ઈલાજ કરતા જાય દોસ્તો આ સરદાર સાહેબના વિરાસતના આપણે વાહક છીએ એ સરદાર સાહેબમાંથી પ્રેરણા લઈને આ સમાજ આગળ વધશે તો હું માનું છું કે આપણું મહાજનપણું પણ ટકી રહેશે આપણી પ્રગતિને હુંની આંચ નહીં આવે આપણે પ્રગતિના પથ પર આગળ વધતા જઈશું સરદાર સાહેબની મક્ક મક્કમતાને એની વિરાસતમાંથી પ્રેરણા જૈનોની જીવનશૈલીમાંથી શીખ આ બે વસ્તુને જો ભેળી કરી દઈએ તો દોસ્તો આ સમાજ હજારો વર્ષ સુધી મહાજન રહે એક સમાજના દીકરા તરીકે મારા મનમાં એ અવશ્ય ભાવના હોય કે અમારી અમારું સખાવત પણ અમારું મહાજનપણું ઈશ્વર તમને કાયમ માટે આપજે આપે આપેલા મહાજનપણાનું વળતર અમે સમાજ જીવનમાં સેવા કરતા રહીને આપતા રહીશું આજના પ્રસંગે મંચ પર બિરાજમાન તમામ દાતાશ્રીઓ જેમને આ સમૂહ લગ્ન માટે દાન આપ્યું છે એમને અભિનંદન પાઠવું છું નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેટલાય યુવાનો રાત દિવસ મહેનત કરી છે એમના શ્રમને પણ હું બિરદાવું છું અને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહીને આપ સૌએ શોભા વધારી છે એટલા માટે આપ સૌને પણ અભિનંદન પાઠવી મારી વાત પૂર્ણ કરું છું ધન્યવાદ